એનામાં આખા મીડિયાનું પ્રેશર, પબ્લિકનું પ્રેશર, આ પ્રેશરાઇઝ થઈને સુપ્રીમ કોર્ટે કદાચ આ પોલિટિકલ ઇશ્યુને ખતમ કરવા માટે, ખતમ કરવા માટે આ બધું એટલા માટે કહું છું, એટલા માટે કોન્સ્ટિટ્યુશન નથી, એટલા માટે કહું છું, એટલા માટે કહું છું કે કોન્સ્ટિટ્યુશન નથી, પોલિટિકલ છે, કોન્સ્ટિટ્યુશન નથી. યસ યસ. Are you ready to give any return? Return સામે કહી રહ્યો છું, સામે કહી રહ્યો છું કે કોન્સ્ટિટ્યુશનલ ડિસિઝન નથી, લીગલ ડિસિઝન નથી. વી આર હેવિંગ એમ્બાર્ગો, વી આર નોટ એક્સેપ્ટિંગ ઇટ, વી વિલ ગો ઇન ટુ અપીલ. લાર્જર બેન્ચ શુડ બી કોન્સ્ટિટ્યુટેડ. આપણે એવું ના કહી શકીએ કે ઇટ્સ બટ નાઉ ધ એઝ પર ધ રિક્વાયરમેન્ટ, ઇટ્સ નોટ એક્સેપ્ટેબલ ટુ ધ પર્ટીક્યુલર કોમ્યુનિટી. પાંચે જજો, હું તમારી વાત કરું કે તો એમાં કોઈ ડિફર પણ થાય તો મેજોરિટી પ્રિવેલ કરશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હું તમારી વાત, તમારી વાતને એડોપ્ટ કરું કે ભાઈ માઇનોરિટી મેજોરિટી નો ક્વેશ્ચન જો હજુ આપણે આપણી નસલને પેલા રક્તની અંદરના વેસલીનની જેમ આપવો હોય તો આ મુદ્દો આગળ ચાલતો રાખવો જોઈએ. સ્થાપિત હિતો સંતોષ હોવા ને કદાચ એનઆરઆઈ ની કોઈ ગ્રાન્ટો આવતી હોય ને કેસ કરવાની બાકી હોય, હજુ વધારાના ફંડો મેળવવાના બાકી હોય. રામ મંદિર નામ ઉપર ઘણું બધું લીધું છે, એનો કોઈ હિસાબ પણ નથી. એનો તો મંદિર ના હિસાબ ના હિસાબ બાકી ના છે કે હવે લોકો ને પોતાની માટે રામ મંદિર ના નામે એક રૂપિયો ક્યાંય ખવાયો નથી, એક રૂપિયો કોઈ લીધો નથી. એનું એકાઉન્ટ છે આપને રાઈટ છે કે આપ કોઈ પણ ચુકાદાની ઉપર કાયદાની જોગવાઈ પ્રમાણે જે કોઈ અપીલ રિવિઝન ના રાઈટ એન્જોય કરવા હોય મસ્જિદ બનાવી દો, પછી ડિસ્પ્યુટ ચાલે અને પછી કેસ ચાલે, પછી થતું હતું. આપણે ત્યાં મસ્જિદ ડિસ્ટ્રોય કરી, ત્યાંથી રામલલ્લા બહાર જતા રહ્યા, રામલલ્લા પાછા અંદર આવે છે પણ મસ્જિદ પાછી નથી આવતી, મંદિર બની જાય છે, મસ્જિદ તૂટી જાય છે. તો આવી રીતનું આજે પહેલાથી જે એક્ટ છે ને હવે જે ડિસિઝન આવે છે એને કન્ફર્મ કરે છે, ઇલીગલ એક્ટ ને કન્ફર્મ કરે છે. મસ્જિદમાં આઇડોલ ઇન્સ્ટોલ કરવામાં આવેલી એની એફઆઈઆર છે, એનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે, તોડી એનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. આપણા પરિવારમાં દીકરો કે દીકરી જન્મી, સરદાર પટેલ સાહેબે આપણે પ્રૂફ આપ્યા, સરદાર પટેલ સાહેબે એવું કીધેલું કે ભાઈ જે અંદર મૂર્તિ રાખવામાં આવી છે એને બહાર કાઢી દો, પણ ના કાઢવામાં આવી. કલેક્ટર જે તે સમયના હતા એ લોકોએ કીધું કે ના, એજ ઇટ ઇઝ રહેવા દો. એનાથી આખું ડિસ્પ્યુટ થયું, એ મૂર્તિ ના કાઢવામાં આવી, મસ્જિદ ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો. હવે આપણે કબજો માની લઈએ તો પછી હવે જે ત્યારે મસ્જિદ ડિબોલિશ કરવામાં આવી, ત્યારે આખી એડલ બહાર કાઢી દેવામાં આવી, મૂર્તિઓ બહાર કાઢી દેવામાં આવી. પછી પાછી બીજો ટ્રેસ પાસ થયો, બીજો ટ્રેસ પાસ થયો, અને એ ટ્રેસ પાસ, એ ટ્રેસ પાસ સુપ્રીમ કોર્ટે આજે જસ્ટિફાય કર્યો છે. આ મુદ્દા ઉપર જો આપણે લાગેલા રહેવા માટે જો માનસિકતા બનાવેલા વર્ગોએ પોતપોતાના અપીલ રિવિઝનના જે કંઈ હક્કો ભોગવવા હોય તો તેના માટે જે તે પક્ષકારોનું લીગલ સેલ પણ આજની તારીખે તૈયાર છે અને જરૂર પડશે તો કોર્ટ ક્યાં નોટિસ ઇસ્યુ કર્યા વગર જવાબ આપવાની. અને બહુ સરસ એવો ચુકાદો આપ્યો છે કે જેથી કરીને બંને પક્ષોને, સાહેબ હું આઈને કહું કે તમે ઘરમાંથી નીકળી જાઓ, આ આસિમ સોલ્યુશન આપવું છે અને તમને બીજી જગ્યા આપી દઈએ, તમે નીકળશો. એવું થયું છે ને, એવું થયું છે સાહેબ, એવું થયું છે. પણ જગ્યા ક્યાં, તમે આ તો કહો કે મંદિર કોને બનાવેલું, રામનું મંદિર ક્યારે હતું, કઈ સેન્ચુરીમાં બનેલું, ક્યારે તોડવામાં આવ્યું, ક્યાં જન્મ્યા હોય ત્યાં મંદિર. પણ જન્મ સ્થાન એટલે તમે 7000 વર્ષ સુધી, આજે મને ખબર નથી કે હું એક્ઝેક્ટ ક્યાં જન્મેલો. આજે ભાઈએ આજે પણ એ વખતે એવું કોઈ સર્વે રેકોર્ડ નતું, નથી. એટલે તમે એવું કહો છો કે કોઈને એવી કાલ્પનિક કથા કરી કે 7 લાખ વર્ષ પહેલા, કથા નથી, કારણ કે રામના પુરાવા છે. હજારો વર્ષથી તો હું ના કહી શકું ક્યાં જન્મેલો. આજે મને ખબર નથી કેટલી બધી જમીનો અહીંયા ડિબોલિશ થઈ ગઈ છે, મને ખબર નથી કે આ જગ્યા ક્યાં હતી એક્ઝેક્ટલી, કોઈ ના કહી શકે. જયારે આપણે આવા મોડર્ન યુગમાં રહીએ છીએ, એમાં બધા મેપ છે, તેમ છતાં અમે ના કહીએ છીએ કે એક્ઝેક્ટ કઈ જગ્યા ઉપર. 800 થી 1200 ની વચ્ચે બાપા રાવણ નો કાળ હતો,
બે રામાયણ ની ઉપર પણ કોન્ટ્રાડિક્શન છે, વ્યાસ સાહેબે જે રાખ્યું, વાલ્મીકિ રાખ્યું, એની ઉપર કોન્ટ્રાડિક્શન છે, એમના પાસે પણ બેક છે. પેલા મારી વાત સાંભળો, રામાયણ ની અંદર કોઈ પણ જાતનું બંને રામાયણ નહીં, નહીં બંને રામાયણ, વાલ્મીકિ રામાયણ અને તુલસી રામાયણ, હા એમાં બંને માં ફરક છે. થાઈલેન્ડ ના રાજા એવું કીધું કે હું જ્યાં રહું છું એ અયોધ્યા છે, અને જ્યાં પેલું મહાભારત ને રામાયણ ની જ્યાં પેલી આપણે રામકથા એને શું કહેવાય, રામલીલા થાય છે, એટલે તમે તમે સહમત નથી, તમે સાવ છો કે આપણે થાઈલેન્ડ માં પણ એક રામ મંદિર બનાવવું છે, ના બનાવો ને, સવાલ એ નથી, કોઈનો હક દબાવીને નહીં, અને બીજું કોઈનો હક દબાવીને નહીં, એ રામ પણ ના ઈચ્છે, અને રામ તો એમાં ખુશ હોય, રામ તો એમાં ખુશ હોય કે એની ઉપર ઈબાદત થઈ રહી છે, બિલકુલ આપ ચારે મહેમાનો કોઈ પણ કરે, ચારે મહેમાનો સાથે બધા કેમ ના કરવા દીધું, આપ ચારે નો ખૂબ ખૂબ આભાર. તો વાત અહીંયા આવે છે કે સુપ્રીમ કોર્ટે ભલે ચુકાદો આપ્યો છે કે રામ મંદિર પણ બનશે, મસ્જિદ જે જગ્યા પર હતી 2.77 એકર જમીન મંદિર માટે આપવામાં આવી છે, 5 એકર જમીન મસ્જિદ માટે પણ આપવામાં આવી છે, એટલા ચુકાદો એવો હતો કે જગ્યા પર રામની પૂજા પણ થાય અને અલ્લાહની ઇબાદત પણ થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નારાજગીઓ છે એ નારાજગીને પણ આગળ રિવ્યુ પિટિશન થાય છે કે કેમ, કઈ રીતે પહોંચી વળાય છે, તમામ બાબત ઉપર રહેશે નજર. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.